વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો ચેપ્ટર કરોતી જોઈ ગયા હવે આપણે કરોતીમાં શું જોયું તો આપણે જે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ એ અને સાથે આપણને વ્યાકરણનું પણ જોવા મળ્યું કે નામપદ પ્રથમા વિભક્તિ એને કયું ક્રિયાપદ લાગે છે ત્રીજો પુરુષ હોય તો એને કયું ક્રિયાપદ લાગે છે એ આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે સ્વાધ્યપોથીના પ્રશ્નો તો પ્રશ્નો એક પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો તો પહેલું છે પઠતી ક્રિયાપદમાં કઈ ક્રિયા સમજાય છે તો ડી વાંચવાની બીજું પશ્યતી ક્રિયાપદમાં કઈ ક્રિયા છે તો જોવાની ત્રણ ખેલતી ક્રિયાપદનો શું અર્થ થાય છે તો રમે છે ચાર ઉડયતે ઉડયંતે ક્રિયાપદનો શું અર્થ થાય છે તો ઉડે છે આગળ જોઈએ પાંચ શૃણોતીનો શું અર્થ થાય છે તો સાંભળે છે છ લખે છે ક્રિયા માટે સંસ્કૃતમાં નીચેનામાંથી કયું ક્રિયાપદ વપરાશે તો લીખ હતી સાત પીએ છે ક્રિયાપદ માટે સંસ્કૃતમાં નીચેનામાંથી કયું ક્રિયાપદ વપરાશે તો પીબતી આઠ ફેંકે છે ક્રિયા માટે સંસ્કૃતમાં કયું ક્રિયાપદ વપરાશે તો ક્ષિપતિ નવ નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો દિવ્યા લિખતી દસ આ દિવ્યા છે સંસ્કૃતમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એશા દિવ્યા મીરા ગાય છે સંસ્કૃતમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો મીરા ગાયતી હવે આગળ જોઈએ બાર નીચેનામાંથી કઈ વાક્ય રચના ખોટી છે તો એશ એશ દિવ્યા તેર નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એ તત્ વિમાનમ હવે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા કોષ્ટકમાં એકમમાં આધારે એકમના આધારે નામપદને ક્રિયાપદ સાથે જોડીને વાક્ય બનાવો હવે નામપદ અને ક્રિયાપદ સાથે જોડીને વાક્ય લખવાના છે આપણે તો એમાં નામ છે અને બીમાં ક્રિયાપદ છે તો ચાલો આપણે અહીં જોઈએ વાક્ય તો પહેલું છે દિવ્યા લીખતી મીરા ગાયતી ત્રીજું મયૂર શૃણોતી ચાર વિવેક પશ્યતિ પાંચ કપિલ ક્ષિપતિ હવે જોઈએ પ્રશ્ન ત્રણ કાંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલો છે મીરા ખાલી જગ્યા તો મીરા ગાયતી બીજું છે સચિનહ ખાલી જગ્યા તો સચિન ખેલતી ત્રીજું છે કપિલ ખાલી જગ્યા તો કપિલ ક્ષિપતિ ચાર ખાલી જગ્યા ઉડ્ડયતી તો વિમાનમ ઉડ્ડયંતે પાંચ નિસા ખાલી જગ્યા નિસા વદતી ખાલી જગ્યા વેદાંત એશ વેદાંત હવે આગળ જોઈએ પ્રશ્ન ચાર નામના સ્થાને અહમ સર્વનામનો ઉપયોગ કરી વાક્ય બનાવો હવે અહીં ઉદાહરણ જુઓ સચિન અહ ખેલતી તો સચિન ત્રીજો પુરુષ છે અને ક્રિયાપદ શું થયું ખેલતી હવે વાક્યમાં આપણે શું સૂચના જોઈએ કે અહમ લગાવવાનું છે તો સચિન શબ્દ કાઢીને અહમ લગાવશું તો શું આવશે પ્રથમ પુરુષ એક વચન આવશે ને તો અહમ લિખામી એ જ રીતે જોઈએ વાક્ય તો દિવ્યા લિખતી અહં લિખામી બીજું છે વેદાંતહ પઠતી અહમ પઠામે ત્રીજું છે કપિલ ક્ષિપતિ અહં ક્ષિપાણી ચાર વિવેક પશ્ય અહમ પશ્યા મયૂર શૃણોતી અહમ શૃણો છ નિસા વદતી અહમ વવે જોઈએ પ્રશ્ન પાંચ નીચેના કષ્ટકમાં નામપદ અને ક્રિયાપદ નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો તો સચિનઃ તો ખેલતી વેદાંત પઠતી વિવેક પશ્યતી મયૂર શૃણોતી વિમાનમ ઉડયતે અને મીરા ગાયતી હવે જોઈએ આગળ પ્રશ્ન છ પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો પહેલું છે સચિન કિમ કરોતી તો સચિન ખેલતી બીજું કાં લીખતી તો દિવ્યા લીખતી ત્રીજું મીરા કિમ કરોતી મીરા ગાયતી ચાર દિવ્યા કિમ કરોતી દિવ્યા લીખતી પાંચ કહ શૃણોતી મયુર શૃણોતી હવે જોઈએ પ્રશ્ન સાત નીચેના વાક્યનું સંસ્કૃત કરો તો પહેલું છે વેદાંત પુસ્તક વાંચે છે વેદાંતઃ પુસ્તકમ પઠતી બીજું છે નિશા બોલે છે નિશા વદતી ત્રીજું કપિલ દડો ફેંકે છે કપિલ કંદુકમ ક્ષિપતિ ચાર વિવેક પર્વતને જુએ છે વિવેકઃ પર્વતઃ પશ્યતી હવે જોઈએ પ્રશ્ન આઠ નીચેના વાક્યનું ગુજરાતી કરો તો પહેલું છે વિમાનમ આકાશે ઉડયતે વિમાન આકાશમાં ઉડે છે બીજું છાત્ર વિદ્યાર્થી શાળાએ જાય છે ત્રણ ચટકા વધતી ચી 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 ચકલી ચી ચી બોલે છે ચાર સિંહ વન સિંહ વને નિવસતી સિંહ વનમાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારે લખવાના છે અને મોઢે કરવાના છે અસ્તુ